લીમડી બગોદરા નેશનલ હાઈવેની ઘટના પીજીવીસીએલની બેદરકારી આવી બહાર. કાનપરા ગામની આગળ સુગર સ્પાઇસ હોટલ પાસે હાઈવે ઉપર પીજીવીસીએલના કર્મચારી કામ કરી રહ્યા હતા તે સમયે વાયર કાપતા વાયર નીચે પથડાયો હતો. તેમાં આ વાયર બાઇક સવાર પર પડતા બાઇક સવારને ગંભીર ઇજા થવા પામી હતી, જેમાં આ અકસ્માતમાં 3 ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108ની મદદથી લીમડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાઇક સવાર નડિયાદથી પોતાના વતન કટારિયા ગામે આવી રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ, તેમના પત્ની કિરણબેન અને તેમની પુત્રી અનિશાબેન આ ઘટનામાં ઇજા પામ્યા હતા. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા ત્યારે આવી પીજીવીસીએલની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. એ ઉપર પીજીવીસીએલ વાળા તાર કાપતા અમાર ઉપર પડ્યો, પછી શું થયું? તાર કાપ્યો, પંખામાં આગળ ભરાઈ ગયો અને અમે ત્રણેય પડી ગયા આખા, અને મારા ઘેરથી કેટલું માથામાં વાગ્યું, અમે બધા છોલી ગયા અને બે જ જણ હતા કાપવાવાળા. કાપ ઉપરથી તાર કાપ્યો, એ લોકોએ તાર કાપતો કોઈ હતા નહીં. વાનવાળાને કોઈને રોકવા જોઈએ ને, બે ત્રણ જો જોઈએ ને, તો અમારે સીધો કાપીને અમારા બાઈક આગળ જ પડ્યો તાર અને પંખમ ભરે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી, સુરેન્દ્રનગર.